ડભોઈ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતી વીજળી મળી રહે તથા ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવો મળે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર કરે તેવી માંગણી કરી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે આવેદનપત્ર આપવાનું અમલદાર સાહેબને આયોજન કર્યું હતું. એમાં ડભોઈ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. એમાં ખેડૂતોના જે મુશ્કેલીઓ છે એ અમે મામલદાર સાહેબને રજૂ કરી છે. આ ભાજપની સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી. બીજું કે જ્યારે કોંગ્રેસના સમયમાં 16 કલાક વીજળી મળતી હતી, આજે 7-8 કલાક વીજળી મળે છે ને પોષણક્ષમ ભાવો મળતા નથી. જ્યારે ખેડૂત પોતાનો માલ પકવે છે ત્યારે આજે કોઈ ખરીદનાર પણ બજારમાં નથી. આવી બધી પરિસ્થિતિની અંદર સરકાર ત્વરિત પગલાં લે અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એવી અમે માંગ કરીએ છીએ.